હિંમતનગર આયુર્વેદિક હોસ્પિટલમાં વિવિધ કર્મો થતી 36,000થી વધુ લોકોને રોગમુક્ત કરી આરોગ્ય પ્રદાન કર્યું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આયુષ કચેરી ગાંધીનગર સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ મૈતાપુરા હિંમતનગર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. કોરોના કાળમાં આપણે ભારતીય આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ ઉપર વિશ્વાસ કરી ફરીથી આ પદ્ધતિ રોગમુક્ત બનવા માટેના ઉપાયો અપનાવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આયુર્વેદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર કલ્પેશભાઈ જોશી ગોલ્ડ મેડાલિસ્ટ જણાવે છે કે આ હોસ્પિટલમાં બે મેડિકલ ઓફિસર પોતાની સેવાઓ આપે છે. આયુર્વેદિક ઉપચારો ખૂબ જ અસરકારક છે. આયુર્વેદિક પદ્ધતિથી રોગને જડમૂળથી મટાડી શકાય છે. મહિલાઓ માટે તો આયુર્વેદ ખૂબ જ લાભદાયી છે. તેમની શારીરિક માનસિક સમસ્યાઓનો ઉપચાર આયુર્વેદમાં મળી રહે છે. પંચકર્મ અંતર્ગત વમન, વિરેચન, ભસ્તિકર્મ, નશ્યકર્મ, રક્ત મોક્ષણમ કર્મ ઉપરાંત મર્મ ચિકિત્સા, અગ્નિકર્મ, વિદ્ધકર્મ, શિરોધરા, અપાંગ, શ્વેતી, જાનુબસ્તી, કટિબસ્તી જેવા અનેક કર્મો છે જે રોગોને જડમૂળથી મટાડે છે. શરીરને સ્ફૂર્તિવાન અને તાકાતવાન બનાવે છે. શરીરના તમામ રોગો મટવાથી શારીરિક તેમજ માનસિક રીતે વ્યક્તિ મજબૂત બને છે. ડૉક્ટર કલ્પેશભાઈ વધુમાં જણાવે છે કે વર્ષ 2022ની વાત કરીએ તો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 26,761 દર્દીઓએ આયુર્વેદિક હોસ્પિટલમાં પોતાનો ઉપચાર કરાવ્યો છે, જેમાં 4,965 દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. જરા વૃદ્ધત્વ રોગના 5,655 દર્દીઓએ સારવાર લીધી છે. આઈપીડી અને ઓપીડી પેશન્ટ તરીકે વિવિધ કર્મના 37,324 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના ઘણા બધા ગામડાઓમાં આયુર્વેદિક હોસ્પિટલો જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત છે, પરંતુ ત્યાં દર્દીને દાખલ કરવાની વ્યવસ્થા ન હોવાથી તે તમામ દર્દીઓ હિંમતનગર આયુર્વેદિક હોસ્પિટલ ખાતે દાખલ થઈ સારવાર લઈ શકે છે. વધુમાં તેઓ જણાવે છે કે વર્ષ દરમિયાન 11 જેટલા કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં 1,685 દર્દીઓએ લાભ લીધો છે. 27 જેટલા વ્યાખ્યાનો થકી આયુર્વેદિક ઉપચાર પદ્ધતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, જેમાં 8,349 લોકોએ લાભ લીધો હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે અહીં જન્મથી લઈ 12 વર્ષ સુધીના 1,954 બાળકોને દર મહિને પુષ્પ નક્ષત્રમાં સુવર્ણ પ્રાસન કરાવવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, તેની શારીરિક અને માનસિક ક્ષમતાઓમાં વધારો થાય છે. વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય રક્ષા અમૃતપે ઉકારાનો 38,934 લોકોએ લાભ લીધો છે. આંગણવાડી અને શાળાઓમાં આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યા, જેમાં 927 બાળકોએ લાભ લીધો હતો. વર્ષ દરમિયાન 274 દિવસ ઓપીડી ચાલી હતી, જ્યારે ઓપીડીમાં 365 દિવસ હોસ્પિટલના સ્ટાફે ખડે પગે રહીને દર્દીઓની સેવા કરી છે. આ હોસ્પિટલમાં હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડૉક્ટર અવની ચૌધરી દ્વારા હોમિયોપેથી સારવાર ઉપલબ્ધ છે. સ્ત્રી પંચકર્મ અને પુરુષ પંચકર્મ વિભાગ છે. દર્દીઓને દાખલ કરવાની સાથે સારામાં સારી સેવાઓ આપવામાં આવી રહી છે. આ હોસ્પિટલમાં 7 સ્પેશિયલ રૂમ, 3 સેમી સ્પેશિયલ રૂમ ઉપલબ્ધ છે, જેમાં 25 દર્દીઓ દાખલ થઈ શકે છે. આરોગ્યપ્રદ ભોજન અને શુદ્ધ પાણી મળી રહે તેવી સુવિધા છે, તેમજ દર્દીઓને ગરમ પાણી માટે ગીઝર, ઇલેક્ટ્રિક સગડી જેવી નાનામાં નાની સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. વિસનગરના રાજનારાયણ નામના સિંગર જણાવે છે કે તેમણે અહીં વમન કર્મ કરાવ્યું છે. તેઓને આ કર્મ થકી અહીંના સુવિધા અને સારવારથી લાભ થયેલ છે. અહીંનો સ્ટાફ અને સુવિધાઓ ખૂબ જ સારી છે. ડૉક્ટર કલ્પેશભાઈ જોશી દ્વારા દર્દીઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ વધુ સારી સારવાર અહીં ઉપલબ્ધ છે. હેતલ નામના મહિલા જણાવે છે કે તેમને પ્રેગ્નન્સી સંબંધિત સમસ્યા છે. તેમને ડૉક્ટર લેપ્રોસ્કોપીની સલાહ આપી હતી, પરંતુ તેમણે કોઈએ આયુર્વેદિક માટે સલાહ આપી અને તેમણે અહીં મુલાકાત લઈ અને વિરેચન કર્મ કરાવ્યું, જેનાથી તેમને શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી લાગી, તેમજ સ્કિનમાં પણ ફરક લાગ્યો. હાલ તેઓ બસ્તી નામના કર્મ માટે ફરી દાખલ થયા છે. જીલ રાવળ, જેડએસટીવી, સાબરકાંઠા. હું અહીંયા વિરેચન નામની એક ટ્રીટમેન્ટ માટે પહેલાં આવી હતી. મારે એકચ્યુઅલી પ્રેગ્નન્સી રિલેટેડ થોડા ઇશ્યુઝ છે, એટલે ડૉક્ટરે મને લેપ્રોસ્કોપી સજેસ્ટ કર્યું હતું. પણ મારા ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે આપણી નાની ઉંમરમાં આ બધી સર્જરી ના કરાવવી જોઈએ એમ, એટલે મને કોઈ આયુર્વેદિક દવાઓ એક વખત તમે લઈ જુઓ એવું સજેશન આપ્યું.
એટલે પછી મેં વિચાર્યું કે હું એક વખત આજે હિંમતનગર આયુર્વેદિક હોસ્પિટલ છે એની મુલાકાત લઉં. એટલે મેં અહીંયા મુલાકાત કરી, ડૉક્ટર સાથે વાત કરી તો મને સારું લાગ્યું અને મેં મારી ટ્રીટમેન્ટ શરૂ કરી. વિરેચન માટે અમે 8-10 દિવસ હું અહીંયા આગળ રોકાયેલી. એ વિરેચન ટ્રીટમેન્ટ કર્યા પછી મારી સ્કિન ઉપર બી થોડા જે ઇશ્યુઝ હતા એ બધા બી થોડા મને સોલ્વ થતા લાગે છે અને એના પછી મને શરીરમાં સ્ફૂર્તિ પણ ફીલ થાય છે અને મને લાગે છે કે મને પરિણામ મળશે. આ આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સારો એવો ફાયદો થયો છે અને અત્યારે હું ફરી વખત અહીંયા બસ્તી નામની ટ્રીટમેન્ટ માટે આવી. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાયટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળની ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.